हेलो विद्यालय मित्रों, सोनो क्लासेस में सर्वे गुड मॉर्निंग। 11 कॉमर्स का सब विद्यार्थियों ने गया राउंड में अपने एफआई वाला मध्यस्थ दाखला सीखे गया। इना पश्चिम अपने यहां पे थोड़ा सूत्रों का ये बड़ा मध्यस्थ चतुर्थ एल वाला के जेने अंदर वर्ग आते हो सो अपने हो वर एवं दाखला थोड़ी क्रजवा का यहां पे कर लीसो तो संपूर्ण बोर्ड पर जाए। સૌથી પહેલા પહેલી અગત્યની બાબત એ છે કે હેડિંગમાં લખ્યું છે કે પી 20 તો પી એટલે ભાગ્યા 100 શતાંશ કહેવાય અને મધ્યાંશ શોધો આપણને આ રકમ આપી છે વર્ગ અને સંખ્યા બરોબર ધ્યાન રાખજો મને એટલું કહો કે આ દાખલો નિવારક છે કે અનિવારક ચલો તમે કેમ નિવારક કેમ નિવારક છે એવું કહેવાયો એકના એક રકમ દબાણો ખર પુનરાવર્તન થતી હોય તો એને આપણે નિવારક કહ્યું છે અને 10-19 વિસ્તીઓ એટલે અનિવારક નિવારક હોય તો કોઈ પ્રશ્ન બનશે નહીં પણ અનિવારક હોય તો એની રકમ 0.5 ઓછી થાય છે ફરી તમારી સાથે બોલો અનિવારક હોય તો એલ 0.5 માઇનસ થાય છે એ આપણે રકમ સમજી છે ચલો પહેલો ધ્યાન વર્ગ આપેલા હોય પ્લસ 1 ના વેલ્યુ ચર્ચા કરી ગયા પહેલું આપણે શીખ્યા છે મધ્યસ્થ ચલો મધ્યસ્થ સૂત્ર આપણે ખ્યાલ છે ભાઈઓ 8 ના 8 8 માં 12 12 માં 7 27 માં 41 41 માં 9 50 35 તો આપણું સૂત્ર n ભાગ્યા 2 મૂળ અવલોકનની કિંમત તથા મૂળ વર્ગની કિંમત એટલે વર્ગની જી કિંમત આવે 80 ભાગ્યા 2 એટલે પહેલો જવાબ આવ્યો 40 મો અવલોકન ચલો અહીં ધ્યાન દેવાનો બધા પછી વાત કરો ધ્યાન અહીં 40 સીએફઆઈ માં 40 આપતા હોય એવી કઈ રકમ છે આઠમાં 40 આવે 20 માં આવે 27 માં આવે 41 માં આવે 50 માં કઈ બોલો 41 માં 40 આવે રાઈટ એટલા તમારે એક ખટારો બનાવવાનો જો કેવી માં બની ગયો હવે નાના ઘરે તો અંતર આવે તો લઈ જાય આ પ્રો એન કહેવાય આ એક પ્રો એફઆઈ કહેવાય આ કેબિન આપણું સીએફઆઈ કહેવાય सूत्र में समझाई दे होगा वाला प्रेम एल प्लस अब बोल जा लो एल प्लस आज की वस्तु है ये ऊपर थी आवे बच्चा सूत्रों में एन भाग्या बे माइनस सी एफ आई भाग्या एफ आई गुणे सी चलो एल बोलो कितनो 40 एन भाग्या बे आपने रकम आई 40 केबिन आप लोग 27 एफ आई आप लोग 14 अने वर्ग लंबाई 10 20 तो 10 40 में 27 का दिया है तो 13 40 प्लस 13 गुणिया 10 भागे 140 आनो मतलब 13 गुणिया 10 अरे 130 भागे 14 एक एल का मतलब 9.29 तो 40 प्लस 9.29 अरे 49.29 आप लोग पहले दाम में देश में आओ चलो अबे पी 20 रुद्र पी 20 विषयन भाग्या 100 सलाह बोलो देव आप पाके उतरे सब चुत्रा पे विषयन भाग्या 100 सातु जे ओ बताओ राइट सातु केम भाग्या 100 लख्या 10 केम ने सुगर दशांश में देख ना राइट शतांश छे એટલે ભાગ્યા 100 ચલો આઈ જાવ અહીં વિષયન ભાગ્યા 100 મૂ અવલોકનની કિંમત અથવા મૂ વર્ગની કિંમત તો 20 ગુણ્યા 80 ભાગ્યા 100 એટલે આપણે તમારે 16 નું અવલોકનની કિંમત હવે બીજો ખટારો બને છે ચલો આમાં 16 ક્યાં દેખાય છે મને કહો 20 તો આ રકમની અંદર આપણે હા આપણું કેબિન કયું થયું આ આ 20 શું થાય બોલો કે આ એફ આઈ ના સી એફ આઈ ચલો સૂત્ર અને આ પ્રોસેસ વાળો એમ એમ આ જે રકમ છે ઉપરથી આવે એટલે ઉપરથી જે 20 એમ ભાગ્યા 100 આ બધું સેમ કોપી સી એફ આઈ fi गुणा c चलो आपरो यार नक्की થઈ ગયો કેટલો છે કરાવો 20 આનો જવાબ ઉપર જઈ ગયો છે 16 cfi કેબિન માં આવે 8 ભાગે fi માં આવે 12 ગુણ્યા 10 ચલો વિશે ને 16 માં યાદ કરીએ તો 8 ગુણ્યા 10 ભાગ્યા 12 એટલે 80 ભાગ્યા 12 કેલ્ક્યુલેટ કરવા 6.67 તો આપરો ટોટલ સરવાળો આવે 26.67 આઈડિયા આવી ગયો એટલે ગમે તે લખ્યું હોય પી 70 લખ્યું હોય તો એ 70 થી ચાલુ થવાનું ક્યુ 3 લખ્યું હોય તો ભાગે 4 બતાવવાનું
નહીં લખેલો ભાગ્યા દસ આમાં પરફેક્ટ ખબર કે છે સેલ્યુલર પોઈન્ટ અને અનિવારક નંબર બોલેલો એ પણ આપણે સોલ્વ કરી દઈએ ચલો દાખલા નંબર 10 થી 19 20 થી 29 તો આ ગણતરીમાં કોઈ ચેન્જ થતા વર્ગ આપણે 10 હતે પણ આપણો એર જે 40 છે એમાંથી 0.5 માઈનસ કરો કે તો તો એનો મતલબ તો 39.5 કે રાઈટ તો અહીં આપણે 40 ની જગ્યાએ 39.5 થાય નડે ચલો આમાં 20 ની જગ્યાએ કેટલા થશે 20.05 ઓછા કરો તો 19.5 ટૂંકમાં અનિવારકનો દાખલો હોય તો 0.5 ઓછા થાય ખ્યાલ આવી ગયો આટલા આપણે અટકાવી જઈએ ખૂબ ધન્યવાદ દરેકને